गुड मॉर्निंग स्टूडेंट्स, 12th साइंस केमिस्ट्री लास्ट लेक्चर में आपने सरफेस केमिस्ट्री में समांग उद्दीपन और विषमांग उद्दीपन विषय सीखा। हवे आगर विषमांग उद्दीपक की क्रियाविधि एटले कि कई रीते आगर बढ़से, प्रक्रिया कई रीते थशे एना विषे चर्चा करीशुं। तो स्टैंडर्ड 12th साइंस सब्जेक्ट केमिस्ट्री अने टॉपिक छे आजनो विषमांग उद्दीपननी क्रियाविधि। चलो विषमांग उद्दीपन क्यारे थशे? तो सौप्रथम उद्दीपकनी जरूर पड़शे उद्दीपन थवा माटे। હવે ઉદ્દીપન વિષમાંગ ઉદ્દીપનમાં ઉદ્દીપક કેવો જોઈએ છે? તો વિષમાંગ ઉદ્દીપક, અને વિષમાંગ ઉદ્દીપક કોને કહેવાય? આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે કે વિષમાંગ ઉદ્દીપક એટલે કે અવસ્થા પ્રક્રિયક અને ઉદ્દીપક અલગ અલગ ધરાવતા હોય, જો સમાન હોય તો સમાન, અને વિષમાંગ કોને કહેવાશે? જો પ્રક્રિયકો સોલિડ હશે તો ઉદ્દીપક લિક્વિડ, જો પ્રક્રિયકો લિક્વિડ હશે તો ઉદ્દીપક સોલિડ, એને વિષમાંગ ઉદ્દીપક કહેવાશે। ચલો પ્રક્રિયા કઈ રીતે થશે? તો વિચારો કે કોઈ ઉદ્દીપક છે, એ ઉદ્દીપકમાં સક્રિય સ્થાન હશે। એક્ઝામ્પલ તરીકે આ એક પ્રકારનો ઉદ્દીપક છે। આ ઉદ્દીપકમાં પ્રક્રિયક A અને B આની હાજરીમાં પ્રક્રિયા કરે છે અને કંઈક નિપજ આપશે। તો પ્રક્રિયામાં શું થતું હશે, ઉદ્દીપકનું કાર્ય શું હશે? તો આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થતી હશે। તો આ સંયોજકતા કક્ષક અથવા સંયોજકતા ઇલેક્ટ્રોન, આ સંયોજકતા જે બાકી છે ને એ જગ્યાએ પ્રક્રિયકો આક્રમણ કરશે। એટલે ફર્સ્ટ સ્ટેપમાં શું થશે, અહીંયા પ્રક્રિયક એ અને બીજી જગ્યાએ પ્રક્રિયક બી જોડાય છે। એટલે સૌપ્રથમ આક્રમણ કર્યું, અને આક્રમણ કઈ રીતે કર્યું? જો વાયુ હશે તો સૌપ્રથમ એના પર પ્રસરણ કરશે, સપાટી પર આવશે ઉદ્દીપકની। એક્ઝામ્પલ તરીકે વિચારો H2YPD, H2Y નિકલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વારંવાર આવે છે, એનો મતલબ શું? તો પ્લેટિનમનો ધાતુ છે એના પર હાઇડ્રોજન વાયુ પ્રસરણ પામે છે, પછી શું થશે, એ પ્રસરણ પામેલો હાઇડ્રોજન વાયુ અંદર અધિશોષણ પામશે, પછી શું થશે, અંદર મધ્યવર્તી નિપજ બનાવશે, પછી શું થશે, તો નિપજ બનાવ્યા પછી સક્રિય સ્થાન છોડી દેશે। પાંચ સ્ટેપમાં આ પ્રક્રિયા પૂર્ણ થશે। કયા કયા પાંચ સ્ટેપ? તો સૌપ્રથમ વાયુનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ, સેકન્ડ પ્રસરણ થશે એટલે કે સપાટી પર આવશે, પછી શું થશે, અધિશોષણ। તો બીજું શું હશે સ્ટેપ આનું? તો વાયુનું ઉદ્દીપકની સપાટી પર અધિશોષણ, થર્ડ। હવે અધિશોષણ થયા પછી શું થશે? તો મધ્યવર્તી નિપજ બનાવશે, પ્રક્રિયા કોઈ બીજા સાથે મધ્યવર્તી નિપજ બનાવશે, એટલે કે મધ્યવર્તી નિપજ નું બનવું, નિપજ બન્યા પછી શું થશે, નિપજ બની ગઈ છે હવે ઉદ્દીપકની સપાટી પર,
પ્રક્રિયાના અંતે ઉદ્દીપક પાછો મૂળ સ્વરૂપે મળે છે. માટે શું થશે? ઉદ્દીપક એમ પોતાના મૂળ સ્વરૂપે આવવા માટે નિપજો જગ્યા છોડીને જતા રહેશે, અને જગ્યા છોડવી એટલે તો શું થશે? અપશોષણ થવું. એટલે શું થશે? અપશોષણ થયું એટલે ઉદ્દીપકની ઉપર રહેલી આ સંયોજકતા ખાલી કક્ષકો અથવા ખાલી સક્રિય સ્થાન છૂટા પડશે, જેના લીધે બીજા પ્રક્રિયકો ત્યાં આવીને જોડાઈ શકે. ચલો પહેલું છે પ્રસરણ. એટલે પ્રસરણ થયું આ પ્રક્રિયકોનું ઉદ્દીપક પર, એટલે આ પ્રકારની એક મધ્યવર્તી નિપજ બને, નિપજ બનવાનો પ્રયત્ન કરે છે. પહેલા તો જોડાય છે, પ્રસરણ થયું, આ થયું અધિશોષણ. કયા સ્થાન ઉપર? સક્રિય સ્થાન ઉપર. આગળ વધતા શું થશે? આ બંને એકબીજા સાથે મધ્યવર્તી નિપજ બનાવશે. નિર્બળ બંધ કયા પ્રકારે? એ બી આ બંને એકબીજા સાથે બંધ બનાવશે. આ શું થયું? અધિશોષણ પછી મધ્યવર્તી નિપજ. મધ્યવર્તી નિપજ બન્યા પછી શું થાય છે? અપશોષણ. અપશોષણ એટલે આ પ્રક્રિયકમાં આ બંધ તૂટી જશે અને આ એ બી સંયોજન છૂટવું પડશે. છૂટું શું પડ્યું? એ અને બી આવી, તો એ પાછા એ બી નિપજ, જે એ પ્લસ બી હતું એ એ બી સ્વરૂપે પાછું મળશે. તો આ એ બી નિપજ જે એ પ્લસ બી હતી તે એ બી નિપજ મળી ગઈ છે, અને પાછો ઉદ્દીપક તેની મૂળ સ્થિતિએ આવી ગયો છે. ઓકે, તો આ મળી નિપજ અને આ ઉદ્દીપક મૂળ સ્વરૂપે પાછો મળે છે. મૂળ સ્વરૂપે પાછો મળે છે ઉદ્દીપક. હવે ઉદ્દીપક પાછું મળે એટલે શું થયું? એના જે સક્રિય સ્થાન હતા, આ જે સક્રિય સ્થાન હતા, અહીંયા જે જગ્યાએ પ્રક્રિયકો જોડાતા હતા, એ જગ્યાઓ ફરીથી પાછી મળી, અને જે ફરીથી પાછી મળી તો બીજા પ્રક્રિયકો જોડાઈ શકશે. શું થશે? બીજું આ પ્રક્રિયક સાથે બીજા એ પ્લસ બી જોડાય, એટલે ફરીથી આનું આ જ રોટેશન ચાલુ રહેશે. કઈ રીતે? પહેલું સ્ટેપ આવશે અપશોષણ, પહેલું સ્ટેપ આવશે શું? પ્રસરણ, પછી અધિશોષણ, પછી અપશોષણ. મધ્યવર્તી નિપજ, અપશોષણ, અને પાછા સક્રિય સ્થાન છૂટા પડશે. આ રીતે વિષમાંગ ઉદ્દીપન પોતાની ક્રિયાશીલતા પ્રમાણે કાર્ય શરૂ રાખશે, અને આ રીતે સક્રિય સ્થાન છૂટા પડતા જશે અને આની ક્રિયાવિધિ આગળ વધતી જશે. દરેક વિષમાંગ ઉદ્દીપનમાં આ જ રીતે ક્રિયાવિધિ થાય છે. એ પછી ઓર્ગેનિકમાં તમે રિડક્શન કરાવતા હોય તો પણ, અથવા કોઈ ઇનઓર્ગેનિકમાં કોઈ વાયુ મેળવતા હોય, કોઈ સંયોજન મેળવતા હોય તો પણ. માટે વિષમાંગ ઉદ્દીપનમાં અપશોષણ, અધિશોષણ, પ્રસરણ આ બધાનો ખૂબ જ મહત્વ રહેલું છે. આ જ કોન્સેપ્ટથી સરફેસ કેમિસ્ટ્રીથી જ આ બધી પ્રક્રિયાઓ થાય છે. સરફેસ કેમ? તો વિચારો કે કોઈ સંયોજન છે, આ ઉદ્દીપક છે, આ ઉદ્દીપક રહેલો છે, આ ઉદ્દીપકમાં આ વચ્ચે પણ સક્રિય સ્થાન હોવાના, પણ એ પ્રક્રિયામાં ભાગ નહીં. પ્રક્રિયામાં ભાગ કયા લે છે? તો આ જે સરફેસ ઉપર રહેલા છે તે. માટે પૃષ્ઠ પરના સક્રિય સ્થાન અધિશોષણ, અપશોષણ, અવશોષણ કરી શકે છે. એટલે ઉપરના સક્રિય સ્થાન વિષમાંગ ઉદ્દીપન સર્જી શકે છે. ઓકે, સિમ્પલથી એની સમજવી થોડી અઘરી છે, પણ સમજી શકશો તો દરેક રિએક્શન તમે જાતે બનાવી શકશો.
कई रीते क्रियाविधि थे आज क्रियाविधि फरी उत्सेचक माटे प्लीज आने कम्प्लीटली तैयार करो जेना पेला तकलीफ ना पड़े।